આપણને ખ્યાલ છે કે દુકાનનું શટર પાડ્યા પછી કરિયાણાવાળો કરિયાણાવાળો નથી રહેતો, પણ શિક્ષક છે એ જ્યાં જાય ત્યાં શિક્ષક તરીકે રહે છે. શ્રદ્ધેય સંતગણ પ્રણામ. આ સંસ્થાના બાપુજી એવા શ્રી મેહુરભાઈ, અન્ય સૌ માનનીય અતિથિ વિશેષશ્રીઓ, અહીં પધારેલા આપ સૌ, જે સભાખંડમાં વચ્ચે વરસાદના છાંટા પણ સહન કરીને બેઠા છો, વાલી સંમેલનમાં પધારેલા પિતાશ્રી અને માતાશ્રી, અને સૌ આ સંસ્થાની દીકરીઓ ગઈકાલની અને આજની, મારા માટે તો પહેલો વિષય એ છે કે હું ગુજરાતના એક મેટ્રો સિટીમાંથી આવું છું, એટલે તમે લોકો 4 કલાક સુધી લંબાયેલા કાર્યક્રમમાં એકાગ્રતાથી બેસી શકો છો એની મારે ટેવ પાડવા જેવી છે એવું મને લાગ્યું. આજે અમારે ત્યાં તો 1 કલાકથી લાંબો કાર્યક્રમ ચાલે ત્યાં વિદ્યાર્થીઓમાં ખળભળાટ થાય, અને 1.5 કલાકથી વધુ ચાલે ત્યાં આ બાજુમાં પણ ખળભળાટ થાય. તમારી પાસેથી આ એકાગ્રતા આ બહેનોએ પણ શીખી હશે, જેમ એમના સુંદર મજાના થરકતા પગ જોયા એના ઉપરથી મને લાગ્યું કે એમની અંદર જે જોમ છે, જે જુસ્સો છે, જે ભાવાત્મકતા છે પ્રસ્તુતિની, એ પણ આપણા સૌ માટે એક બહુ મોટો ગૌરવનો વિષય છે. અહીંયા બેઠેલા આ દીકરીઓના મા બાપને પૂછવાનું કે આવી રીતે ઉછળતી અથવા તો આટલી સ્પીડથી સતત મજાના રાસ ગરબા લેતી દીકરીને ક્યારેય આપણે ભાળી છે? મેં તો નોંધ્યું છે કાર્યક્રમ દરમિયાન, એની જ હું વાત કરવાનો છું. એમ કહેવાય છે, જે અહીંયા શિક્ષકો છે એને ખ્યાલ છે, કારણ કે હું પણ શિક્ષક છું, આ કુલપતિ તો લટકણું છે, એ લટકણું આપણે જાય ત્યારે ઉતરી જતું હોય છે, અથવા કોઈ ઉતારી મૂકે તો ઉતરી જતું હોય છે. પણ હું આજીવન શિક્ષક છું એટલે મેં નોંધ્યું છે કે આપણી પાસેથી શિક્ષણ જગત 2 અપેક્ષા રાખે છે. પહેલી અપેક્ષા એ છે કે આપણે સારામાં સારું ભણાવીએ, વિષય વસ્તુ સારામાં સારું તૈયાર કરીને ભણાવીએ, અને બીજી અપેક્ષા એ છે કે આપણે વર્ગ શિક્ષણ દરમિયાન અથવા તો શાળા શિક્ષણ દરમિયાન સારો આચાર વિચાર કરીએ. હવે આ શિક્ષકનો વ્યવસાય એવો વિચિત્ર વ્યવસાય છે કે એ આ ઝાંપામાંથી બહાર નીકળે પછી પણ લોકો એને શિક્ષક તરીકે જ ઓળખે છે. આપણને ખ્યાલ છે કે દુકાનનું શટર પાડ્યા પછી કરિયાણાવાળો કરિયાણાવાળો નથી રહેતો, પણ શિક્ષક છે એ જ્યાં જાય ત્યાં શિક્ષક તરીકે રહે છે. એનો એક ફાયદો પણ છે અને એનો ગેરલાભ પણ છે. ફાયદો એ છે કે તમે જતા હો ત્યાં પણ તમને કોઈ મળી જાય જે તમારી પાસે ભણી ગયો હોય અથવા ભણી ગઈ હોય, તો એ આવીને તમને નમસ્કાર કરે ત્યારે તમને સભાનતા થાય કે હું બહાર શિક્ષક છું તો સારું છે, મને કોઈએ ગૌરવભેર યાદ કર્યું છે. એની એક મર્યાદા એ છે કે આપણે લોકોએ જ્યાં જઈએ ત્યાં શિક્ષક તરીકે જ વર્તવું પડે છે, અને પરિણામે કેટલાક શિક્ષકો 5-10 વર્ષની નોકરી પછી ઘુવડ ગંભીર થઈ જતા હોય છે. એવું કહેવામાં આવે કે શિક્ષકથી તો ક્યારેય હસાય જ નહીં, અથવા શિક્ષક છે એ ક્યારેય નાચતો કૂદતો હોવો ન જોઈએ, એવું લગભગ બંધારણ થઈ ગયું છે. એમાં પણ સરકારની તાલીમોમાં જઈએ અને ત્યારે સામે મોઢું ચડાવેલા લોકો આપણને તાલીમ આપવા આવે ત્યારે આપણને ચોક્કસ એવું લાગે કે હાળું કોનું મોઢું હારું, મારું કે આ તાલીમ આપનારું. શિક્ષક હોવાથી આપણે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક 3 પાસાને ઉજાગર કરવાના છે. કોના? વિદ્યાર્થીઓના. હું આમાં વિશેષ નથી પ્રકાશ પાડતો, કારણ કે શિક્ષણ જ્યાં લોકો છે એ જાણે છે, પણ આપણે જ્ઞાન આપવાનું છે. આપણે ત્યાં જ્ઞાન એનો અર્થ ઘણું ખરું માહિતી કહેવામાં આવે છે,
શિક્ષકો એવું સમજે છે કે ચોપડીમાં છે એ સામે પહોંચાડો એટલે તમારું જ્ઞાન આપવાનું કામ પૂરું. પછી એની પરીક્ષા લઈ લ્યો બોર્ડ કે ત્યારે, એટલે તમારું કામ વધુ પૂરું. અને પરીક્ષાનું પરિણામ આવે ને આગળ જાય એટલે હવે એમ કહેવાનું કે હવે તું જાણ. આપણે જેમ નાના હતા ને ખોખોની રમત રમતા હતા એવી ખોની રમત રમવાની. પણ જ્ઞાન એ નથી, માહિતી એ જ્ઞાન નથી. આ ભ્રમ આપણા વિશ્વમાં, આપણા જ દેશમાં છે કે માહિતી એ જ્ઞાન છે. આપણે વિશ્વગુરુ થવાનું નક્કી કરીને બેઠા છીએ, ઘણા વર્ષોથી નક્કી કર્યું છે અને હજી ઘણા વર્ષો લાગશે. શું કામ લાગશે? કારણ કે આપણે માહિતીને જ્ઞાન ગણીએ છીએ. અને જે માહિતી છે એને તાત્કાલિક ક્યાંક પાસોન કરવાનું આપણે પસંદ કરીએ છીએ, કોઈને આપી દેવાનું પસંદ કરીએ છીએ. એમાં પણ વોટ્સઅપ યુનિવર્સિટી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી તો લગભગ સંદેશો પૂરો વાંચ્યા વગર આપણે પહેલાં કોઈને ફોરવર્ડ કરતા હોઈએ છીએ. તો માહિતી એ જ્ઞાન નથી, એ શિક્ષકે સમજીને વિદ્યાર્થી સુધી અમલમાં મુકાય, જીવનમાં મુકાય, વ્યવહારમાં મુકાય એવી માહિતીથી જે અનુભવ પ્રાપ્ત થાય એને જ્ઞાન કહેવાય. એટલું સમજવું પડે અને સામે સમજાવવું પડે. એનો અર્થ એવો થયો કે શિક્ષકનું કામ શિક્ષણ આપવું તે નથી પણ કેળવણી આપવી તે છે. મને કહેતા બહુ આનંદ છે કે હું વર્ષોથી મહાત્મા ગાંધીના આ નઈ તાલીમના વિચારથી બહુ જ અભિભૂત છું. વર્ષોથી આ પ્રકારની શાળાઓમાં આવું છું અને હવે અહીંયા રહેવાનું થયું છે એટલે મને પાકો અનુભવ થયો છે કે ભાવનગરથી લઈને કે નજીકના સિહોરથી લઈને ફાઇવ સ્ટાર સ્કૂલોની અંદર જે અપાય છે એને શિક્ષણ કહેવામાં આવે છે અને અહીંયા જે આપવામાં આવે છે એને કેળવણી કહેવામાં આવે છે. હું જે જાણું છું એ તમને આપી દઉં તો મેં તમને શિક્ષણ આપ્યું કહેવાય, પણ હું જે જાણું છું તે તમને આપું અને પછી તમારી આંગળી પકડીને એ આપેલા પ્રમાણે આપણે બે જણા જીવીએ તો મેં તમને કેળવણી આપી કહેવાય. આ કેળવણી આપવાનું કામ નિવાસી સંસ્થાઓ સિવાય શક્ય નથી. આ મુદ્દો એટલા માટે આવે છે કે જ્ઞાનાત્મક પાસાની મેં વાત કરી પણ ભાવાત્મક પાસું કેવી રીતે ડેવલપ થાય? આ શબ્દો તમે જો સાદાઈથી સમજવા હોય તો ઉમાશંકરભાઈનું એક સુંદર મજાનું મુક્તક છે. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ. ઉમાશંકરભાઈ કે મને ત્રણ વસ્તુ મળી, હૈયું મસ્તક અને હાથ. આ મસ્તકનું જે વાત કરી એ જ્ઞાનની વાત, એટલે કે આમાં બધું ઠોસ ઠોસ કરવાનું તે. શિક્ષણ એટલે શું છે? આપણે ત્યાં આમાં નાખવું તે, પછી સમય આવે ત્યારે નાખેલું જેમ નાખ્યું હતું એમ પાછું આપવું તે, પછી સામેના માણસને લાગે કે મેં નાખ્યું હતું એવું જાણે આપ્યું પાછું એટલે એ આપણને ફર્સ્ટ ક્લાસ આપે તે, એ મસ્તકનું કામ. હવે અનફોર્ચ્યુનેટલી હું અત્યારે લંબાણ નથી કરતો, તમે ક્યારેક અનુકૂળતા થાય તો ટાગોરનું એક કાવ્ય વાંચજો જેમાં પોપટને બધા જ્ઞાનના ગ્રંથો સમજાવવાનું નક્કી કરવામાં આવે છે. પછી પોપટની હાલત શું થાય છે એ ટાગોરે સરસ વર્ણવ્યું છે. આપણું કામ પણ આવું જ છે સાહેબ. અમારા શહેરોની અંદર વિદ્યાર્થી જીવે કે મરે, હું કહું છું તું તે આમાં નાખ એટલે મારું કામ પૂરું, એને અમે શિક્ષણ કહીએ છીએ.